Eh khalela khalela lai lyo bhai khalela nathi re hadela nathi re padela lal chatak khalela halo khalela avi gaya khalela o bakul khalela yesano salu kiryo aa haru kiryo jamru kaka timi mali gaya lyo lyo bani karavo pan hu kya khalela savi haku pan savi no eko to use karin pi jai jo baki khalela khao season season ni vastu khavi jove aa I taru hasu કેટલા આપો કિલો કે બે કિલા એટલે બધા મારે હું કરવા 20 રૂપિયા ના દેને આ તો 20 ના આપી દઉં ખલેલા 5 10 15 20 લ્યો બસ ખાજો આશ બોણી તો હારી થઈ ધંધો આજ હારો થવાનો છે મારો માણા ગયો છે એગ્રો માં ખાતર લેવા પણ ખાતર મળ્યો તો હારું નકર ખાલી આટ્યો પાછો આવશે લ્યો ભોળા દાદા ખાતર આવી ગયો આવું છે ખાતર બાપા લે મે તને એગ્રો માં ખાતર લેવા મોકલ્યો તો એ હું એગ્રો માં ખાતર લેવા ગયો તો પણ એગ્રો માં ખાતર ખૂટી ગયું તો પાછું ન આવ્યું હોય મે કીધું ખાલી આથે પાછું જાવું એની કરતા દેશી ખાતર નું બકડિયું ભરતો જાવ ક્યાંથી લાવ્યો ખાતર એ કેહા કાકા ને એના ઉકડે થી આ બકડિયું બકડિયું કેહા કાકા ને વાડીયેલી લેતો આવ્યો તો તો છું લ્યો ભણાવા કેંગે તારો માણા આ બેઠો આ બકડિયું કોનું છે કોને ખબર ખોટું બોલે ઓ બાપા હું વાડિયા બકડ્યું ગોતું તો તારો માણ અહીંયા લઈને વી આવ્યો લાય મારું બકડ્યું બાપા મને માલ ખવડાવ્યા એ હારું હવે એ વાત જવા દો એક વાત તમને મુદ્દાની કહેવાની છે શું છે કે એ ગામમાં ખલેલા બહુ સસ્તા મળે હાલો ને આપણે થોડા ખલેલા લાવીને વેચવી એટલે ગામમાં ખલેલા સસ્તા મળે તો આપણે લાવશું કોણ લે તો ખાવા મગાવો હાલો ખલેલા આવી ગયા ખલેલા લ્યો બોલો બકુલભાઈ ખલેલા વેચવા આવ્યા હે બકુડા ખલેલા વેચવાનું કેમ નું શરૂ કર્યું આસી સારું કર્યું લે મે કીધું સીઝન છે તો ખલેલા વેચવી ને લાય લાય ચાર પાંચ ખલેલા સાચવી આ ચાર પાંચ ખાઈ લ્યો પછી કિલો ખલેલા લઈ લ્યો કેટલા ના કિલો છે બકુલભાઈ 50 રૂપિયા હવે અમારા થોડા 50 રૂપિયા હોય તો કે મારે થોડા ખલેલા મફત માં આવ્યા હું વેસાતા લાવીને વેસું હું તો 20 રૂપિયા કિલા ના આપીશ હવે 20 રૂપિયા માં તો મારે ખલેલા ન છાયવા તો પણ બકુલભાઈ તમે ગમે ત્યારે ગમે એ વસ્તુ અમારી વાડીલી લઈ જાઓ તમે કોઈ જગ્યા પૈસા આપો પણ એ તો તમારી વાડીની વસ્તુ હોય તમે વેસાતી વસ્તુ લાવ્યા હોય એ હું કઈ જગ્યા લઈ ગયો ના ના તો પછી હું 50 રૂપિયા નહીં 70 રૂપિયા આપીશ બોલ મારી હાથે ખલેલા લેવા દેવાના હા તો તમારા હાથે લઈ લ્યો દાયલા સરીન થાળી લેતા તો કિલો ના 70 રૂપિયા આપતા હોય મને શું વાંધો જો હું ખલેલા લઉં ત્યાં સુધી કઈ બોલતો નહીં હા તો નહીં બોલો હું 70 રૂપિયા આપી દેજો કિલો ના મને લ્યો ભણા દાદા સરી લા લા હાલ તું ઠળિયા કાઢવા માર હું ખલેલા કાપવા મણુ ઠળિયા હું કામ કાઢો એક તને કીધું ની તું સાનો મને ઉભો રે એટલે તમારે એમ કિલો લેવાના છે તો યો બોલો ખલેલા માંથી ઠળિયા કાઢો તો તો અડધો વજન ઘટી ન જાય તને 70 રૂપિયા સાના દેવાના છે અરે એમ કાઈ ને ખલેલા લેવાના મૂકો તો તો તમે કિલો ના ભાવે 2 કિલો ખલેલા લઈ જાઓ તો અમારે ક્યાં ખલેલા લેવા આયા નો આવ્યા વાત તો સારું હતું આ તો જાને એની ક્યાં તને કીધું 5-10 ખલેલા ખાઈ ગયા ને 5-10 ખલેલા બગાડ્યા ક્યાં બગાડ્યા હવે મારે ક્યાં વેસવા જવા તારે જ્યાં જવું ને જા તમે છે ઓય ખલેલા મચ્છો ખલેલા લેવા મીડો મચ્છ ખલેલું હોય એ તો કેટલા ખલેલા ખાઈ ગયો ને પાછો લેવા મીડો ભાઈ હે બોલા જા મુકો તો બોલો લ્યો કેટલા બધા ખલેલા લઈ લીધા કહેતાય નથી વેસાતા લઈને ખાવ ને મે બેઈને ખવા એટલા ખલેલા લઈ લીધા તા તોય ખલેલા લેવા ઉભો છો પણ મને એમ કે તમે ખલેલા નહીં ખાવા જો એટલે હું તું તે હાથમાં ખલેલા આવેલા ઈ જા પણ આપણે કેટલા બધા ખલેલા બગાડી નાખ્યા ઈ કઈ વેસા હે નહીં હમણાં બકુલભાઈ અહીંયા જ લઈને આવશે આ ઈ તારું હાચું લે લે ભોળા દાદા ની તો બેઠા છે ને હા બેઠા બકુલભાઈ જી નથી આવ્યા ભોળા દાદા એ બકુલભાઈ તો ખલેલા વેસવાનું ચાલુ કર્યું હે નો હોય તો હું હમણે ખલેલા લઈને આવ્યો તો તે ગયા કે પા એ અમથાભાઈ ને વાડી બાજુ વેસવા ગયા યો બોલો મને તો કઈ વાતે ન કરી એને મમરા ભા આ તો સમય સમય ની વાત છે પૈસા હોય ને તો કોક બોલાવે નકર કોઈ ન બોલાવે ઈ હા સો ભળ દેતા તમારું હે બકુલભાઈ હું વેસવા નીકળ્યા હા અમથાભાઈ બેઠા છે ને હું હું વેસો બકુલભાઈ એક ખારેક ખારેક બન થઈ જવાની છે મેં કીધું અમથાભાઈ ને ખવરાય આવો ને કોઈ ખારેક ઈ હું કહેવાય લ્યો બોલો ખારેક તમે કોઈ જણ ખાધી ના ના તો હારું છું હું તમારી પાસે ખારેક લઈને આવ્યો તે ભોળા દાદા બધી લઈ જતા હતા મને કે 500 રૂપિયા આપી દઉં મેં કીધું ના ના ઓ અમથાભાઈ હટો તો હું ખાસ ખારેક લાવેલો છું
સારું કર્યું તમે મારી હાટુ લેતા આવ્યા ઈ આ લો 500 રૂપિયા હું આપી દઉં લાવો ખારેક મને આપો અબ્બાસ લો તમે ઇન ચિકનભાઈ બે ખાજો મજા આવી જાહે હો એ બકુલભાઈ ખારેક પડી રે તો બગડી નહીં જાય ને અરે ના રે ના પડી પડી તો ઈ ઉલટી વધારે ખારેક થાહે તો વાંધો નહીં હારું હાલો હું નીકળું બોલો લો બકુલભાઈ ને મારી કેટલી બળતરા થાય જે વસ્તુ બેંક થવાની હોય ઈ મારી હાટુ લેતા જ આવે ને થોડા દાદા હવે તમે જોયો બકુલભાઈ રૂપિયા બનાવે ઈ આ તો ધંધો કરે ઈ રૂપિયા બનાવે કે ને વળી કેટલા ખલેલા લાવ્યા તે રૂપિયા બનાવશે અહીંયા તો એ કાથરો જ ભરીને ખલેલા લાવ્યા હતા બીજે કેટલા ખલેલા વેચ્યા હોય અમને શું ખબર બકુલભાઈ મને આ છેતરી ગયા છે હમણાં એને આવાજો ઈ આમ હાલ્યો આવે તમે 10 ખલેલા ન લઈ ગયા જો અમથાને ખારેક છે એમ કહીને 500 ના ખલેલા પધરાવ્યા તો બકુલભાઈ હાલો ભાગ પડો શાનો ભાગ લે અમથાને ખલેલા વેચી નાખ્યો એનો અરે એમાં થોડો ભાગ પડે બકુલભાઈ આપણે ગમે એ ધંધો બે જણા ભાગમાં કરવી તો ભાગ તો પડે જ ને પણ આજ તો ખલેલા લેવાય હું ગયો તો વેચવાય હું ગયો તો તો તમારો ભાગ છે નો તો તમે મને ભાગ નહીં આપો ના રે ના તો હું અમથાને કહી દેશો ખારેક નથી ખલેલા છે એમ અચ્છા કહી જો ને હવે તો પૈસા આવી ગયા તો ઉભા રહ્યો હું અમથાભાઈ કી આવું હમણે હે મમરા ભાઈ તો હાસન ગયા હો મને ભાગવા દે અરે ભાગે હું કામ આમ તો કઈ અહીંયા નહીં આવે તો બે હું લ્યો ને ઘડીક બોલા દાદા હા આ લ્યો 10 રૂપિયા તમાર બે ને જે ખાવું હોય ને ખાજો પણ અમથા ને તમારી વાડી માં નહીં આવવા દેતા અરે નો આવવા દો પગ નો મૂકવા દો કાલા તો અમથા ને અમારી વાડી માં પગ નો મૂકવા દેવી ભલે ને અમારા બે ના પગ ભાંગી જાય લાઈ ને ખાવ તો ખરો ખારે કેવી લાગે ખબર તો પડે હું ખાવ છું અમથા ભાઈ એ ખારેક ખાવ હવે ખારેક નથી આ ખલેલા છે હવે ના ના બકુલભાઈ મને ખારેક દઈ ગયા તમે વધારે બકુલભાઈ ને ઓળખો કે હું ઓળખું તમે તો પછી હું કવિ માનો આ ખલેલા છે જો બોલો તો બકુલભાઈ 500 રૂપિયા લઈને લઈ ગયા ભૈયા કે આઈને ગયા ઈ ભોળા દાદા ની વાડીએ બેઠા પણ ન્યા તો અમે બાધેલા છે કેમ જવું મારે ન્યા અરે હું તમને લઈ જાવ તમારા 500 રૂપિયા પાછા અપાઈ દઉં તમારે 100 રૂપિયા મને દેવા પડશે તમે મારા 500 રૂપિયા પાછા અપાવતા હોય ને તો 100 રૂપિયા હું તમને પહેલા આપું લ્યો લાવો લાવો અરે લઈ લો ખલેલા હાલો મારી હારે હાલો હું બકુડા તું આમ જોયા કરે એ મમરા ભાઈ અમથાન લઈને આવતા ના ને જો તું હું કામ બીવે અમે બે બેઠા ની કાલા તો વાંધો નહીં ઈ આવે આમ જો એ મારી વાડી માં પગ ન મુકતા જો તો મમરા ભાઈ પગ મે કોઈ ના પાડે ને તમે હું કામ બીવો હું સુ ની હાલો યો હવે કે એને તમારી વાડી માં પગ મૂક્યો તો તમે અમારી વાડી માં પગ ન મુકતા તો લે બા 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 પગ લો પગ લો તો પણ હું કામ તમારી વાડી માં મને પગ મૂકવા ના પડી એટલે તમારા પગ ઉપર પગ મે મૂક્યો એ મૂકો પગ આ તો એમ સીધી રીતે માની જતા હોય તો લાવો બકુલભાઈ 500 રૂપિયા શાના હવે આ ખલેલા છે ખારેક ક્યાં છે હવે ખારેક જ છે ઈ જોવો તો મમરા ભાઈ બકુલભાઈ ખોટું બોલો મો ખારેક નથી ખલેલા છે આ તો ખારેક છે ને બને ખલેલા ની આ તો આ પછી ઉપર થી હું તે ખારેક માની ને જ વેસવા લાવ્યો તો તમે જે માની લાવ્યા હોય આ ખલેલા છે ખારેક નથી બોલા દાદા હા તમને કહું 10 રૂપિયા વાપરવા આપેલા છે કાક તો બોલો એ તમે મારી વાડી ની બહાર નીકળો હાલો જો તો મમરા ભાઈ યો બોલો બોલા દાદા હમણાં તમે મારી ભેગા હતા અને હવે બકુલભાઈ ભેગા થઈ ગયા એમ અમે કઈ 200-500 વેસાઈ જાય એવા નથી દુશ્મન એ દુશ્મન તો હું ઈ કઈ 100 રૂપિયા હાટું પાર્ટી બદલું એ નથી ઓળા દાદા આ લ્યો તો હજી એક 10 રૂપિયા તમને આપું મમરા ભાઈ ને એક ધોલ માર આ તો ઉભો રહે ને તમે મને ધોલ મારી અમતા ભાઈ ઘડી કેઠા ઉતરો તો ઓ બાપા ઓ બાપા અરે બકુડા 20 રૂપિયા હાટું મારે ધીકા નથી ખાવા હું 500 વીઘા નો માલિક છું એ વાંધો નહીં ભોળા દાદા તમે બકુલભાઈ ને 500 ની નોટ આપી દીધી હાલ આમ તો પકડી લે હાલ એ મમરા ભાઈ મારે 500 રૂપિયા લેવાના છે હાલો ભાગના ના ભાગના ઉપર મારતા નહીં તો લાવો અમારા 500 રૂપિયા એ આપો છો લાવો બકુલભાઈ મારા 500 રૂપિયા હવે સારે જણા પૈસા હું માંગો હાલો ને ધબ ધબાટી બોલાડવી આ ઈ હાચું તમારું ઉપર કોલ નહીં મારતા આપો છો કેટલા દેવાના તમને 500 રૂપિયા અમતા ભાઈ તમને 500 રૂપિયા 500 મમરા ભાઈ તમને કેટલા આપો હાલે અડધા આ તો આપણે બેનો ભાગ તો ભોળો દાદા હવે બકુલભાઈ આટલો અડરતા હો એમ થોડો હાલે 500 રૂપિયા મારા લઈ ગયો પૈસા નહીં મળે પાછા બકુલભાઈ મારા 500 રૂપિયા આપો હાલો અમતા ભાઈ તમને પૈસા પાછા નહીં મળે હવે એમ મમરા ભાઈ તમે પાર્ટી ફેરવી નાખો એમ થોડો હાલે અમતા આપણે ઘડીક પૂરતી દુશ્મની બોલ હાલો કેલા તું ખલેલા રાખતો
બકુલ ભાઈ તમે બીતા ની હું સુ અહીંયા બે ને પકડી રાખો તરી ભાગી જાવ એ હારું છે ભોળા દાદા બકુલ ભાઈ પૈસા લઈને ભાગી ગયા તો ઊભો હું તું ખલેલા લઈને ખસકાય ઊભો રે ખલેલા લઈને જા ભાગ્યો કા દોહા દબેરી કરી ને એ હવે દુશ્મની હવે મમરા ભાઈ મારા હો રૂપિયા એ પૈસા પાછા નહીં મળે નહીં મળે એમ થોડું હાલે કઈ બાપા ઓ બાપા કલેલા તો ખોટ ખબર